નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી સ્વાગત કરું છું આપનું તમારું શહેર તમારી સમસ્યામાં. આણંદ જિલ્લાના બોરસદ શહેરની વાત કરીએ તો ત્યાં રેલવે સ્ટેશન પર મુસાફરો માટે કોઈપણ સુવિધાઓ નહીં હોવાને કારણે મુસાફરો હવે આ રેલવે સ્ટેશનથી વિમુખ થઈ રહ્યા છે. એક સમય મુસાફરોથી ધમધમતું રેલવે સ્ટેશન આજે ખંડેરમાં ફેરવાઈ રહ્યું છે. આ છે વડોદરા કઠાણા માર્ગ પર આવેલું બોરસદ રેલવે સ્ટેશન. પ્રાચીન મહત્વ ધરાવતું હોવા છતાં રેલવે તંત્ર દ્વારા આ રેલવે સ્ટેશનને વિકસાવવા માટે અત્યાર સુધી કોઈ પ્રયાસો કરાયા નથી, જેના કારણે આ રેલવે સ્ટેશનની હાલત ખંડેર જેવી બની ચૂકી છે. અહીંયા દિવસમાં બે વખત વડોદરા કઠાણા વચ્ચે પેસેન્જર ટ્રેન અપડાઉન કરે છે, જેમાં કઠાણા અને બોરસદ પંથકમાંથી વડોદરા, નંદેસરી, કોયલી નોકરી કરતા લોકો દરરોજ અપડાઉન કરે છે. ટિકિટ વેચવા માટેનો કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે, જેના તરફથી રોકાયેલો માણસ ટ્રેન આવવાની 5 મિનિટ પહેલા ટિકિટો લઈ આવે છે અને ટ્રેન પસાર થઈ જાય એટલે ચાલ્યો જાય છે. કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે, કમિશન છે. આખો દિવસ નહીં, ગાડી આવવાના 1.5 કલાક પહેલા આવવાનું, ગાડી જતી રહે એટલે ઘેર જતું રહેવાનું. ચાર વાર અહીંયા શૌચાલયો છે, પરંતુ ખંડેર અવસ્થામાં ફેરવાઈ ગયા છે, જેના કારણે ખાસ કરીને મહિલા મુસાફરો ભારે હાલાકી ભોગવે છે. પ્લેટફોર્મ પર ઠેર ઠેર શેડ તૂટી ગયા છે, જેના કારણે ચોમાસામાં વરસાદ દરમિયાન મુસાફરો માટે ઊભા રહેવાની પણ જગ્યા રહેતી નથી. પીવાના પાણીની પરબ છે, પરંતુ તેમાં પાણી જ નથી અને ટાંકીમાં પાણી પણ ભરવામાં આવતું નથી. તેથી આકરી ગરમીમાં તરસ લાગે ત્યારે મુસાફરોની સ્થિતિ કફોડી બને છે. વડોદરા કઠાણા વચ્ચે અગાઉ 12 ડબ્બાની ટ્રેન દોડતી હતી, પરંતુ રેલ તંત્ર દ્વારા ડબ્બાઓ ઘટાડીને માત્ર 2 ડબ્બા જ કરા દેવાયા, જેના કારણે મુસાફરોના ટ્રેનમાં બેસવાની જગ્યા પણ રહેતી નથી અને મુસાફરોના ગર્દી વચ્ચે ઊભા ઊભા મુસાફરી કરવી પડે છે. કઠાણાથી વડોદરા વચ્ચે મુસાફરોનો ટ્રાફિક મળતો હોવા છતાં કોઈ કારણોસર રેલ તંત્ર દ્વારા કોઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી અને અગાઉ મળતી તમામ સુવિધાઓ પણ બંધ કરી દેવાઈ છે અને રેલવે સ્ટેશનને ખંડેર જેવું બનાવી દેવાયું છે. આ રેલવે સ્ટેશન 1975 આગળના વર્ષોનું છે, પણ અત્યારે એની હાલત ખંડેર જેવી થઈ ગઈ છે. દિવસમાં 4 વખત ટ્રેન છે, પેસેન્જરોનો બહુ જ ઘસારો છે, છતાં કોઈ સુવિધા નથી. પાણીની સુવિધા નથી કે ઉપર છાપરાની વ્યવસ્થિત સુવિધા નથી, એટલે લોકોને ખૂબ મુશ્કેલીઓ પડે છે. આ જો આટલા બધા પેસેન્જર હોય તો સરકારે તેની ઉપર ધ્યાન આપવું જોઈએ અને કંઈક સુવિધાઓ કરવી જોઈએ. કોઈ સુવિધા છે ને, બોરસદ ગામનું રેલવે સ્ટેશન છે, ત્યાં શૌચાલય નથી, પાણીની પરબ નથી, સ્ટેશન માસ્ટર નથી, ટિકિટની પણ બહુ મગજમારી થાય છે, ગાડીના 2 ડબ્બા છે, મુસાફરોને બહુ માથાકૂટ થાય છે, અગવડ બહુ પડે છે. ઘણી બધી તકલીફ છે, ગાડીના 2 ડબ્બા કરી દીધા છે, ગાડીમાં પેસેન્જરને જવા આવવાની બહુ તકલીફ થાય છે. અમે રોજ અપડાઉન કરીએ છીએ, અમારે 5 કલાક છે, છતાં પણ અમને બેસવાની કોઈ સુવિધા મળતી નથી. અંદર ગાડીની અંદર પાણીની કોઈ વ્યવસ્થા નથી, સંડાસ બાથરૂમની પણ વ્યવસ્થા નથી અને સારી રીતે કોઈ ફેસિલિટી મળતી નથી. લીપો સાહેબ, તમે જોઈ શકો છો કે જો લાઇટ બાઇટ કશું છે નહીં, બરાબર છે. આટલું મોટું જંકશન છે બોરસદ, એનું કેટલું રૂટિંગ છે, તમે જુઓ, તમે દરરોજનું કેટલા પેસેન્જરો આવ જા કરે છે, છતાં પણ કોઈ સુવિધા નથી. ખરેખર આની એક જરૂર છે, આને વિકસાવવાની જરૂર છે. અને જ આ ટ્રેન તો ખરેખર જો બરોડાથી ખંભાત વાયા આ બાજુ કરીને જો ખંભાત કરી નાખી હોત તો બહુ સારું રહે, બરોડા ખંભાત. સાહેબ, અહીંયા આગળ પહેલાં તો સૌથી પહેલાં ગરમીમાં પાણી પીવા માટે તકલીફ છે, ના ઠંડુ પાણી કે તાજું પાણી, પીવા માટેનું પાણી જ નથી બિલકુલ બી. ને બીજું કે અહીંયા આગળ ના તો એક ફેન લગાવેલું છે, પંખો પણ આવતું નહીં, ને ખાસ કરીને એક ઘડિયાળ ટાઈમ ટેબલ માટે ઘડિયાળ પણ નથી, ને રોજ અપડાઉન કરવા માટે લોકો નોકરિયાતવાળા છે, સ્ટુડન્ટો બધા અપડાઉન કરે છે કોલેજમાં, યુનિવર્સિટીમાં, તે છતાં પણ અહીંયા આગળ કોઈ પણ જાતની સુવિધા આપવામાં આવતી નથી. આ રેલવે સ્ટેશન પર અગાઉ સ્ટેશન માસ્ટર, ટિકિટ બુકિંગ ક્લાર્ક, પાર્સલ બુકિંગ ક્લાર્ક સહિતનો સ્ટાફ હતો, જેના કારણે રેલવે સ્ટેશન સતત ધમધમતું રહેતું હતું. તેમજ બોરસદ આંકલાવ તાલુકાના ગામડાઓમાં માવો બનાવતા કારીગરો બોરસદ રેલવે સ્ટેશનમાં માવાના પાર્સલો અમદાવાદ, સુરત, મુંબઈ મોકલતા હતા. તેમજ વેપારીઓનો માલ પણ પાર્સલ દ્વારા આવતો હતો, પરંતુ પાર્સલ બુકિંગ સુવિધા છેલ્લા ઘણા વર્ષોથી બંધ કરી દેવામાં આવી છે. તેમજ સ્ટેશન માસ્ટર,
બુકિંગ ક્લાર્કની જગ્યાઓ પણ રદ કરી દેવામાં આવતા હાલમાં રેલવે સ્ટેશન પર એક પણ કર્મચારી ફરજ પર નથી. જો બોચાસણ પેટલાદ વચ્ચેના નેરોગેજ રેલમાર્ગ બ્રોડગેજ કરીને વડોદરાથી ખંભાત સુધીની ટ્રેન દોડાવવામાં આવે તો બોરસદ ખંભાત પંથકના લોકોને ખૂબ જ ફાયદો થાય. સ્થાનિક લોકો અગાઉ વડોદરા બોરસદ ખંભાત આણંદ વચ્ચેના રૂટ પર સર્કિટ ટ્રેન દોડાવવાની માંગણી કરી રહ્યા છે, જેનાથી રેલવે તંત્રની આવકમાં પણ વધારો થશે અને પ્રજાને પણ ખૂબ જ સરળતા રહેશે. પરંતુ જિલ્લાના રાજકીય નેતાઓ બોરસદ રેલવે સ્ટેશનને કોઈ પણ સુવિધા આપવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યા છે, જેનો ભોગ બોરસદની જનતાને બનવું પડી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત. એમ તો સ્વચ્છતાની વાતો તો ઘણી કરવામાં આવે છે, પણ દરાતળે હાલત કંઈક અલગ જ છે. રાજ્યના પાટનગર પાસે આવેલું દહેગામમાં પણ સફાઈ અને સ્વચ્છતાના નામે મીંડું દેખાય છે. શું છે દહેગામની હકીકત જોઈએ દહેગામમાં સ્વચ્છતાના નામે મીંડુમાં. સમગ્ર ભારતમાં સ્વચ્છતાને લઈને ઝુંબેશ ચાલી રહી છે, પણ લાગે છે કે ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસે આવેલા દહેગામમાં સ્વચ્છતાને લઈ તંત્ર ચીર નિંદ્રામાં છે. આ દ્રશ્યો જોઈને કદાચ કેવું મુશ્કેલ છે કે આ ગુજરાત પાટનગરને લગતા વળગતા વિસ્તારો છે. એક બાજુ જ્યાં સમગ્ર ગાંધીનગરને સફાઈથી ચમકાવવામાં આવી રહ્યું છે, ત્યાં બીજી બાજુ દહેગામમાં વડાપ્રધાનના સંદેશાની લીરે લીડા ઉડાડતી આ તસવીરો રાજ્ય સરકાર સામે સવાલ ઉભા કરી રહી છે. ગંદાતા નાણાં હોય કે પછી ગંદકીથી સંપળાયેલી વસ્તીઓ, દરેક જગ્યાએ લાગે છે કે ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ચૂક્યું છે. સ્થાનિકો પણ આ ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દવાખાને જવાનું હોય આખો પાસે ઘરમાં બફાઈને મરી જઈએ પોણીમાં પોણીમાં. ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં સ્વચ્છ ભારત સ્વચ્છ દહેગામના સૂત્રોના પૂરજોશે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. નગરપાલિકાના સભ્યો તથા નેતાઓ દ્વારા સોશિયલ મીડિયા તથા અખબારોમાં કરવામાં આવતા પ્રચારની વાસ્તવિકતા શું છે તે દહેગામ શહેરની ખુલ્લી ગટરો બતાવી રહી છે. ઠેર ઠેર ખુલ્લી ગટરોથી આવતી દુર્ગંધ અને એ જ ગટરના પાણીમાં થતા મચ્છરોના ઉપદ્રવને કારણે બીમાર પડતા લોકો કદાચ જાહેર ખબરોમાં નહીં દેખાડવામાં આવે, પરંતુ આજે અમે આપને આ હકીકતથી વાકેફ કરાવીશું. દહેગામ શહેરમાં આવેલા મુખ્ય બજાર, જેને બસ સ્ટેન્ડ ચોક પણ કહે છે, તે જગ્યાની સામેના ભાગમાં આવેલી ખુલ્લી ગટરોના દ્રશ્યો જોઈને આપને નવાઈ થશે કે શું આ શહેરનો મુખ્ય વિસ્તાર છે. કાદવ અને કિચડમાં થતો મચ્છરોનો ઉપદ્રવ અને તેમાંથી આવતી દુર્ગંધ સામે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. મોટાભાગની ખાણીપીણીની લારીઓ આજ ગંદકી પાસે ઉભી રહે છે અને તેમાંથી આવતી માખીઓ લારીઓના ખાદ્ય પદાર્થો પર બેસી બીમારી ફેલાવે છે. દહેગામ શહેરની જંગલ ખાતાની ઓફિસ પાસે આવેલા ચંદનવાસ વિસ્તારમાં તો જાણે ગટરના પાણીનું તળાવ જ ભરાઈ ગયું છે. અહીં રહેતા લોકો આ પાણીથી અને ગંદકીથી ત્રાહિમામ પોકારી ગયા છે. આગળ વાત કરીએ તો દહેગામના જ એક પોસ્ટ વિસ્તાર એવા પંકજ સોસાયટીની પાછળ રહેતા વોર્ડ નંબર 3ના રહીશોની કહાની સાંભળીને તમને નવાઈ લાગશે. અહીં તો જાણે ગટરના પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. લોકોને બહાર ના જવા માટે ગટરના પાણી પર નાખેલા પથ્થર પરથી જવું પડે છે. ઘણી વખત આ રીતે પથ્થર પર ચાલતા બેલેન્સ ન રહેતા લોકો ગટરના પાણીમાં પડે છે. લગભગ કેટલા વર્ષથી આ મારી ગંદકી હટાવતા નહીં અને બે ગામમાં ચારે કોઠે ગંદકી હટાવી, પણ મારી ગંદકી કોઈ હટાવતું નહીં. એટલે તમે વોટ લેવા હોય ત્યારે આવશે અને ગંદકી કોઈ મારું સાંભળતું જ નહીં. મને મચ્છર કરીને અને પોણીમાં ફાવતું નહીં રહેતા, એટલે બધું મારું કોઈ સાંભળતું જ નહીં. હા, હું શું કહેવા માગું છું કે છેલ્લા કેટલાય સમયથી અહીંયા ગાડી ગંદકીનો પ્રવેશ ચાલુ છે. અહીંયા ગાડી મચ્છર, ખુલ્લું પાણી, ખુલ્લી ગટર, ટોટલી કચરો, આખા ગામનો કચરો અહીંયા છૂટો છવાયો નાખે છે લોકો બધા. અહીંયા ગાડી તંત્ર કોઈ ધ્યાન લેતું નથી. અને કેટલાય સમયથી અહીંયા ગાડી છોકરાઓ, અમુક ગયા માણસો બધા બીમાર થઈ જાય છે બધા.
કોઈ તંત્રને કંઈક વખત કીધું, કોઈ ધ્યાન લઈ શકતું નથી. નગરપાલિકાના સભ્યો અને પ્રમુખ મોટી મોટી વાતો કરે છે, પરંતુ દહેગામમાં પાયાનો પ્રશ્ન એવી ગંદકીની સમસ્યા સામે આંખ આડા કાન કરે છે. ચારે તરફ ગંદકીની વચ્ચે રહેતા દહેગામના લોકો માટે જાણે સ્વચ્છ ભારત અભિયાનની વાતો એક મજાક સમાન બની ગઈ છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત. કહેવાય છે કે માણસ પોતાના કર્મોનું ફળ ધરતી પર જ ભોગવે છે, પણ ક્યારેક માણસને એવા કર્મોની સજા મળે છે જે તેણે આચર્યા જ નથી. ભાવનગરમાં વાત પુરવાર થઈ છે, કેવી રીતે જોઈએ આ અહેવાલમાં. જીવનની સત્ય ઘટના એમ સાંભળતું નથી કોઈ, બધે કહેવું પડે છે કે કહાની લઈને આવ્યો છું. શાયર મરીઝના શબ્દો રક્તપિત્તના દર્દીઓ પર સાચા પડ્યા છે. પાયમાલ હાલતમાં ભાવનગરની કહેવાતી હોસ્પિટલમાં બેસ્યા દર્દીઓ લાગે છે મોતની રાહ જોઈ રહ્યા છે. ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહ ગોહિલે સામાન્ય પ્રજાને સારવાર મળી રહે તે માટે વર્ષ 1955માં આ હોસ્પિટલનું નિર્માણ કરાવડાવ્યું હતું. હોસ્પિટલનું લોકાર્પણ ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ વતી કરવામાં આવ્યું, પણ સમયની બલિહારી કહો કે તંત્રની ઘોર બેદરકારી, આ હોસ્પિટલની હાલત કફોડી બની છે. ના તો અહીં કોઈ દર્દી છે, ના તો કોઈ જાતની સુવિધા, બસ જોવા મળે છે તો ફક્ત દર્દીઓના ઘા. તે વખતે સેંકડો દર્દીઓને સોમાનભેર રાખવામાં આવતા હતા, પણ આજે હાલત જોઈને આંખોને વિશ્વાસ સુદ્ધા નથી થતો. રક્તપિત્તના દર્દીઓ પણ હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે. હું એકલી રહું છું, મારે છોકરા યોપ થઈ ગયા, મારા ઘરવાળા યોપ થઈ ગયા, ત્યાં મને બહુ તકલીફ છે. અત્યારે મારા ઘરના નળિયા ને બધું તૂટી ગયું છે, કોઈ મદદ કરતું નથી, ને કોઈ દવાના ખર્ચા. અમારે હવે સિવિલમાં જાય તો કે તમે કે બહારની દવા લખ લઈ જાઓ, હવે બહારની લેવા જાય તો 200-300 ની દવા થાય, હવે અમારે પાસે પૈસા નહીં, રિક્ષા ભાડું હો 150 થાય, તેમ કે તમે કે બહારથી ગમે એમ થાય તમારે લેવી પડે. અરે સાહેબ, નહીં ચાલુ નથી હોસ્પિટલમાં, નહીં પાટાપિંડીએ નહીં, એ 2-3 મહિને દેવા આવે સિવિલમાંથી એક એક, તો એ પટ્ટી નાની નાની દઈ જાય, હવે એમાં કાંઈ નહીં, રસી જ નકળા નીકળે છે, એક ટીકરી એ આપતા નથી. હવે પ્રાઇવેટ અમે કેમ લઈ શકીએ, હું હાવ એકલી બાઈ છું, મારા હાવ તૂટી ભાંગી, મારું મકાન તૂટી ગયું છે. રક્તપિત્ત એટલે લેપ્રોસી જેવી ગંભીર બીમારી, જેનો શિકાર બનેલા સ્થાનિક અને ગરીબો હાલ રાતા પાણીએ રોઈ રહ્યા છે. હોસ્પિટલમાં દાખલ 15 જેટલા દર્દીઓને કોઈ પણ પ્રકારની સુવિધા કે દવા તેમજ ભોજન પણ આપવામાં આવતું નથી. ભાવનગર શહેરમાંથી સામાજિક સેવા કરદાતાઓ દ્વારા વર્ષોથી 2 ટાઈમ ભોજન પૂરું પાડવામાં આવતું હોય છે, તેમજ હાલ ઘણા લોકો આ ગંભીર રોગની પીડા ભોગવી રહ્યા હોય તેમ હાથ અને પગમાં અસંખ્ય ઘાવો પડી ગયા છે, છતાં આ લોકોને દાખલ કરવામાં આવતા નથી. હોસ્પિટલ બંધ થઈ ગયું, કેટલા વર્ષથી નથી હોસ્પિટલ ચાલુ, કોઈ સારવાર મળતી નથી. આઈના લેપ્રેસીના દર્દી કોઈ પણ માંદા થાય તો એને બહારગામ મેકવા જવા પડે છે. અત્યારે આ ઘનશ્યામભાઈ છે ને, એને બહાર મેકવા ગયા છે, સહયોગ એને બહુ તકલીફ છે. પાણી ને બિલકુલ આવતું જ નથી, પાણી જરીક આવે અત્યારે 1-2 વાગે 1-2 વાગે 2 વાગે 3 વાગે થોડુંક પાણી આવે ને પછી વયું જાય, એમ પાણી ભરી શકતા નથી. અમને ઘેર ઘેરે લેપ્રેસી નળ દેવા જોઈએ, એમ ઘડે ને ડોલે ડોલે પાણી ભરીએ, એમ હેલે લઈ એકવી નહીં, ચડાવી એકવી નહીં, અમને બહુ તકલીફ પડે પાણી ની. તો અહીં સારવાર લેવા આવતા મોટા ભાગના દર્દીઓ કુંડા કચરામાંથી પ્લાસ્ટિક તથા ભંગાર વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. હોસ્પિટલની પાછળના ભાગે કાચા મકાન, ઝૂંપડા, આથી 70 જેટલા દર્દીઓ પોતાના પરિવાર સાથે નર્ક સમાન જીવન વિતાવવા મજબૂર બન્યા છે. તેમના રહેણાંક વિસ્તારમાં કોઈ સુવિધા કે તંત્ર દ્વારા સલવતો અપાતી નથી. રક્તપિત્ત એ સદીઓ જૂનો રોગ છે. આ રોગની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ તે અંગે કોઈ ચોક્કસ માહિતી નથી. ઇજિપ્ત દેશના જૂના ગ્રંથોમાં આ રોગનો ઉલ્લેખ મળે છે. મૂળ રૂપે આ રોગને ચામડીના તથા જ્ઞાનતંતુનો રોગ દર્શાવવામાં આવ્યો છે. અહીં કામ કરતા સામાજિક કાર્યકરો પણ આ દર્દીઓની હાલત જોઈ ચિંતાતુર બન્યા છે. પણ પછી મારા સાંભળવામાં આવ્યું કે લેપ્રસી હોસ્પિટલની માલી પાસે દર્દીઓ સાથે વિકાસશીલ સરકાર ખૂબ જ વિનાશશીલ વર્તન કરી રહ્યું હોય, જેથી લેપ્રસી હોસ્પિટલની મુલાકાત લેતા મેં જોયું કે 15 દર્દી ઇન્ડોર હોવા છતાં એમને માત્ર પાતાપિંડી કરવામાં આવે છે,
અને 5 લિટર દૂધ આપી ને એને મનાવી લેવામાં આવે છે. એને કોઈ ભોજન પણ અપાતું નથી સરકારની હોસ્પિટલમાં ઇન્ડોર હોવા છતાં. અને જે દર્દીઓ બાકીનાઓને ઘણી તકલીફ છે તો એને પોઝિટિવ રિપોર્ટો નેગેટિવ રિપોર્ટો આપી આપી અને હકાલપટ્ટી કરી નાખી છે. તો એ બાજુમાં એણે આપમેળે સોસાયટી ઊભી કરી નાખેલી છે. એટલે કુલ મિલાવીને એવું કહી શકાય કે હાલ જ્યાં જમીનોના ભાવ ઉચકાઈ ગયા અને કોઈ ઉદ્યોગપતિઓનો ડોળો આ કરોડોની જમીન ઉપર હોય અને મેલી મુરાદ ધરાવતી સરકાર આ લોકોની ઉપર કોઈ ધ્યાન દેતી નથી અને કોઈ પૂરતું પેન્શન આપતી નથી. વર્ષો પહેલા રક્તપિત્તના દર્દીઓને ગામ અને વસ્તીથી દૂર એકાંત જગ્યામાં ઊંડા ખાડામાં મૂકી દેવાતા હતા જેથી તેમનો પડછાયો પણ કોઈ પર ન પડે. દોરડા વડે તેમને ખોરાક પહોંચાડવામાં આવતો. સારવારની વાત તો તે વખતે હતી જ નહીં એટલે ખાડામાં દર્દીઓ સબળતા અને રીબાઈ રીબાઈને મરી જતા. વિજ્ઞાન દ્વારા આ દર્દ અંગે શોધો થઈ છે. છેલ્લા 40 વર્ષમાં આ બીમારી અંગે ઘણું સંશોધન થયું છે અને અસરકારક દવાઓ પણ શોધાઈ છે. આજે તો આપણે ખાતરીથી કહી શકીએ છીએ કે આ રોગ તદ્દન મટી શકે છે. પણ જીવનની આ હકીકત સામે બધી જ વાતો નકામી બની જાય છે. જોવાનું રહેશે કે શું સરકાર રીબાઈ રીબાઈને મરતા લોકોની નોંધ લેશે કે પછી આ લોકોને મરતા મૂકી દેશે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત. તો ભાવનગર માટે કાળિયાબેનનો કાળો કકળાટ પહેલા પણ હતો અને આજે પણ છે. કાળિયાબેન કાયદેસર થયાના 2 વર્ષે પણ રહીશો પોતાનું મકાન કાયદેસર કરાવી શકતા નથી. 6 મહિના પૂર્વે કોર્પોરેશને પાલીતાણા સુગર મિલનો લેઆઉટ પ્લાન મંજૂર કર્યા બાદ આજની તારીખે સમગ્ર કાળિયાબેડમાં માત્ર 15-20 રહીશોએ જ કોર્પોરેશનમાં પ્લાન મંજૂર કરાવ્યા છે. તે પણ ખુલ્લા પ્લોટના પ્લાન હતા, જેનું મુખ્ય કારણ દસ્તાવેજનો મોટો ખર્ચ છે. કાળિયા બીડનો કકળાટ, લોકો બન્યા હેરાન પરેશાન. મકાન માટે મારી રહ્યા છે વલખા. ભાવનગરનો કાળિયા બીડ વિસ્તાર જે વર્ષોથી લોકો માટે માથાનો દુખાવો સમાન બની ચૂક્યો છે. છેલ્લા 40 વર્ષથી કાળિયા બીડની કાયદેસરતાનો પ્રશ્ન ઉભો હતો. લોક આંદોલનો અને પ્રજાપ્રતિનિધિઓની લડતને કારણે 10 એપ્રિલ 2016 રોજ કાળિયા બીડને રેગ્યુલરાઇઝ કરવાનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. આ સિવાય અનેક ક્ષતિઓને કારણે કાળિયા બીડનું લેઆઉટ પ્લાન મંજૂર થઈ શકે તેમ નહોતો. તેમાં પણ સરકારે ઘણી બાંધછોડ કરી નિયમો નેવે મૂકી. ગત ઓક્ટોબર 2017 મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સૂચના બાદ કોર્પોરેશને પાલીતાણા સુગર મિલનો લેઆઉટ પ્લાન મંજૂર પણ કર્યો હતો, પણ હાલત આજે પણ જેમની તેમ છે. ઘણા વર્ષોથી રહું છું, 33 વર્ષથી તો આ લાઇનમાં ધંધો કરું છું. કાળિયાબીડની વસાહતને 40 વર્ષ થઈ ગયા, ટાઇટલ ક્લિયર હજી થયું નથી. બસ આમાં કેટલાય રાજકીય આગેવાનોએ રસ લઈને જીતુભાઈ વાઘાણી, આનંદીબેને ટાઇટલ ક્લિયર તો કરી આપ્યું, પણ દસ્તાવેજમાં એટલી બધી મુશ્કેલીઓના પબ્લિકને રહેશે કે દરેકને પાલીતાણા સુગર મિલમાં ટ્રાન્સફરના પૈસા પ્લસ એક્સ્ટ્રા પૈસા, સ્ટેમ્પના પૈસા, સબરજિસ્ટ્રાર ઓફિસરમાં ઓફિસની અંદર દરેક કેટલીક એક જ પ્લોટની અંદર 5-5 વ્યક્તિ વહી ગયું હોય તો તમામના સ્ટેમ્પના પૈસા ભર્યા પછી દસ્તાવેજ થાય છે. એની બદલે એક જ ડાયરેક્ટ જ ફર્સ્ટ પાર્ટીને દસ્તાવેજ કરી દેવાય એવી એક જોગવાઈ કરવામાં આવે તો વધારે સારું. બીજું પ્લસ કે મ્યુનિસિપાલિટીવાળા જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં દસ્તાવેજ કરી દે અને વગર પૈસે તો પાર્ટીને ફાયદો થાય. બીજું કે જો ટાઇટલ ક્લિયર તમામને કરી દેવામાં આવે તો કોર્પોરેશનને ફીમાં ફાયદો થાય અને તમામ લોકોને અહીંના રહીશોને પણ ફાયદો થાય. તો આ યોગ્ય ઘટતું કરવા સરકારને આપણે યોગ્ય વિનંતી છે. લેઆઉટ પ્લાન મંજૂર થયાને આજે પણ 6 મહિના જેવો સમય વીત્યો છે. તેમ છતાં સમગ્ર કાળિયાબીડમાંથી માત્ર 15-20 રહીશો જ પોતાના મકાનના પ્લાનને કોર્પોરેશનમાંથી મંજૂર કરાવવામાં સફળ રહ્યા છે. કાળિયાબીડના રહીશોને પોતાના મકાનના પ્લાન મંજૂર કરાવવા છે, જે માટે વર્ષોથી તે રાહ જોઈને બેઠા છે. હવે કાયદેસર થતા આ સમગ્ર વિસ્તારને માત્ર પાલીતાણા સુગર મિલ સાથે કરવાના દસ્તાવેજોનો ખૂબ જ મોટો ખર્ચ આવે છે.
કાળિયા બીડના રહીશો પ્લાન મંજૂર હવે કરાવી શકતા નથી. કાળિયા બીડનો લેઆઉટ પ્લાન મંજૂર થયા બાદ રહીશો પ્લાન મંજૂર કરવા ઘણા સરળ બન્યા છે. સ્થાનિકો પણ માને છે કે હવે સરકારને આ વિશે વિચારવું જોઈએ. લોકોને સવલતો મળી છે, પણ એક લટકતો પ્રશ્ન વર્ષોથી 40 વર્ષથી આ લટકતો પ્રશ્ન છે દસ્તાવેજ. જે બિનકાયદેસર સોસાયટી છે, લોકોને દસ્તાવેજ બનાવવા હોય તો પરવડે નથી. ટ્રાન્સફર ફી 50,000 રૂપિયા થાય છે અને દસ્તાવેજના 50,000 રૂપિયા અને રજીસ્ટ્રેશન ફી એમ કરીને 1.5 લાખ રૂપિયા 162 વાર એટલે સી વિભાગના થાય છે. ડીની અંદર 1.25 લાખ રૂપિયા જેવી ટ્રાન્સફર ફી થાય અને દસ્તાવેજનો જેટલો એટલે 1.5 લાખ રૂપિયાની 1-3 લાખ રૂપિયા જેવો ખર્ચો થાય. 120 વારના 40,000 ટ્રાન્સફર ફી અને 40,000 દસ્તાવેજના ટ્રાન્સફરના પાલતાણા સુગર બિલને આપવાના થાય છે. એ રીતે લગભગ 1-1.5 લાખ રૂપિયા 120 વારના પ્લોટના થાય છે. એટલે સામાન્ય માણસને આ પોસાય તેવું નથી. દસ્તાવેજ કરવો હોય તો લગભગ 15-20 જેવા દસ્તાવેજ થયા હશે અત્યાર સુધીમાં, પણ સામાન્ય માણસો પણ રહે છે, મોટા માણસો પણ અહીંયા રહે છે, અલંગવાળા મોટા ઉદ્યોગપતિઓ શિપ બ્રેકરો પણ અહીંયા વસાહતમાં કાળિયાબીડમાં રહે છે, પણ જાજો વર્ગ છે, મધ્યમ વર્ગ છે, એમને આ બધા ભાવ પોસાઈ આવા નથી. તો ગવર્મેન્ટ કાંક એવી યોજના કરે કે દસ્તાવેજનો ચાર્જ ઓછો કરે, પાલતાણા સુગર મિલ પણ એના જે ટ્રાન્સફર ફી છે એમાં થોડોક ઓછો ભાવ કરે તો સામાન્ય માણસો બધા દસ્તાવેજ કરી શકે એમ છે અને પોસાય એવું છે. બાકી આ કોઈ કરાવી શકે એવું છે નહીં. હવે જોવાનું રહેશે કે કાળિયાબીડની સમસ્યાથી લોકોને ક્યારે રાહત મળશે અને સ્થાનિકોને પોતાનું ઘરનું ઘર મળી રહે તે માટે સરકારને પણ વિચારવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત. તો એક બાજુ ઉનાળો આકરા તાપે છે, પરંતુ આણંદમાં હજુ પણ પાણીની સમસ્યાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે કેવા પ્રકારની સ્થિતિ આણંદની અંદર જોવા મળી રહી છે, ચાલો જોઈએ. પાણી માટે તરસ્યું ગામ, કુવાથી પાણી ભરવા મજબૂર લોકો, પાણીની અછતને કારણે નથી થતા લગ્ન. કહેવાય છે કે જળ એ જીવન છે, પણ ઊંટવાડા ગામે લોકો આ જીવનની એક એક બૂંદમાં તરસી રહ્યા છે. આણંદ જિલ્લાના તારાપુરથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલા ઊંટવાડા ગામમાં પાણીની અછતથી ગ્રામ્ય લોકો તોબા પોકારી ઉઠ્યા છે. 2,700 લોકોની વસ્તી ધરાવતા ઊંટવાડા ગામમાં આઝાદીના 71 વર્ષ થયા બાદ પણ પીવાના પાણીના ઠેકાણા નથી. ગામની હાલત એ વાતથી સમજી શકાય કે આજે પણ ગ્રામ્યજનો પ્રાચીન કુવા ઉલેચીને પાણી ભરવા મજબૂર બન્યા છે. આધુનિકતાની દોટ વચ્ચે લાગે છે કે આ ગામ વર્ષો પાછળ છૂટી ચૂક્યું છે. અમારા કશું માંગણી નહી, આ પાણી વ્યવસ્થા થઈ જાય એટલી માંગણી હે. ના, નદી નહી, તલાવ છે. અમારા અહી કુવે ભરીએ હે પીવાન માટે. આ વાત તો ચોખ્ખું હોય, ફરી છે ચોમાં આમ તો નહી ચોખ્ખું હતું. હા, એવું જ છે, આવું તેમ અમારે પાણી પીવું પડે ચોમાં આમ ગંદું. ગામમાં પાણીની અછત સામાજિક સ્તર પર જોવા મળી રહી છે. વર્ષોથી પાણીની અછત સહન કરતા આ ગામડામાં હવે લોકો પોતાની દીકરી પર પરણાવવા માટે તૈયાર નથી, જેને કારણે ગામના યુવાનોને પાણીની સાથે જીવન સંગીની મેળવવા માટે પણ મુશ્કેલી અનુભવવી પડી રહી છે. 35-40 વર્ષથી ગામમાં કોઈ આવી પાણીની સમસ્યા કોઈ અત્યાર લગીને સરપંચ કોઈ હલ કરી શક્યું નહીં. પાણી અગર ચોમાહામાં પીવાનું તો આ જ છે, બીજું કઈ અગર રસ્તો છે નહીં. પાણી ગંદકી હોય તો આ પાણી અત્યારે જોઈ રહ્યા છો તમે ગંદકી. તો તમારું શહેર તમારી સમસ્યામાં બસ અત્યારે આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.